નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન ફટાફટ સાથે, હું છું પંકજ. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારના રોજ એક કારમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 24 લોકોના મોત નિપજ્યા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એનડીએ સરકારને કોઈ પણ નિર્ણય લેવા માટે વારંવાર વટહુકમ બહાર પાડવાની પદ્ધતિ મુદ્દે ચેતવણી આપી હતી. આ ઉપરાંત મુખર્જીએ રાષ્ટ્રપતિ તરીકે પોતાના અંતિમ ભાષણમાં સંસદનું કામકાજ ઠપ નહીં કરવાની પણ વિપક્ષોને સલાહ આપી હતી. સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલા જવાબ દરમિયાન દાવો કરવામાં આવ્યો છે કે આઈટી વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષના સમયગાળા દરમિયાન દેશભરમાં 15,000 જેટલા દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી, જે દરમિયાન 33,000 કરોડથી વધુની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે, ત્યારે ગુજરાત અને રાજસ્થાનને જોડતા તથા અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેમાં ભારે વરસાદના કારણે 1-2 ફૂટના ખાડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા અને મોરવા હડફમાં વરસાદના કારણે મકાનોની દિવાલો તેમજ તળાવ તૂટી જવાની સંભાવનાઓ જણાતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંબાજી ખાતે અંબાજી મંદિર ટ્રસ્ટ તેમજ તાલુકા વહીવટીતંત્ર અને અંબાજીની તમામ શાળાઓ કોલેજો દ્વારા એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાત્રિના સમયે દુકાનો બંધ કરી ઘરે જઈ રહેલા વેપારીને લૂંટના ઇરાદે આવેલા 2 અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારો દ્વારા હુમલો કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મતદાર જનજાગૃતિને લઈને વિવિધ વિસ્તારોમાં સાયકલ રેલી કાઢવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં એન્ટી રેગિંગ વિશેની કાયદાની સમજ આપવા માટેનો સેમિનાર યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં બ્રાહ્મણ સમાજના યુવક ઉપર જીવલેણ હુમલો કરતા બ્રાહ્મણ સમાજના યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી છૂટો છવાયો ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ધનસુરા, બાયડ, મોડાસા સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ડભોઈ ખાતે 1.5 કરોડના ખર્ચે એસટી ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આધુનિક નવીન એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં વ્યાયામ શિક્ષણ સંઘ અને મોડાસા તાલુકા વ્યાયામ શિક્ષણ બચત મંડળી દ્વારા સમારોહ ઉજવવામાં આવ્યો હતો. કેસર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા પ્રજાજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. કેશોદના મોટી ઘનસારી નજીક ગેટકોનું 469 લાખના ખર્ચે બનેલા 66 કેવી સબસ્ટેશનનું ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.